બેક બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં મંદિર પરિસરમાં મોબાઈલના નિયમોની એસી કી તેસી જોવા મળી હતી. એટલું જ નહીં, ઝેડ કેટેગરીમાં આવતા અંબાજી મંદિરની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. અંબાજી મંદિરનો ચાચર ચોક જાણે ભક્તો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો હોય તેમ મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે રીલ્સ બનાવતા જોવા મળ્યા. મંદિરના તમામ ગેટ પર સુરક્ષા કર્મીઓ સુરક્ષા ઉપકરણો દ્વારા ચેક કરી અને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપી રહ્યા છે તો પછી આટલી મોટી સંખ્યામાં ભક્તો મોબાઈલ સાથે કેવી રીતે પહોંચ્યા તે સૌથી મોટો સવાલ છે. અંબાજી મંદિરમાં પોલીસ, બોર્ડર બીગ, જીઆઈ, એસએફએસ, હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તો તમામ ગેટ પર મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં જો આમ બની રહ્યું હોય ત્યારે કોઈ દેશ વિરોધી તત્વો મંદિરમાં પહોંચી જાય તો લોકોની સુરક્ષાનું શું? તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. દેવેન્દ્ર, અંબાજીમાં સૌથી મોટી ચૂક સામે આવી છે, અલગ અલગ મશીનોથી ચેકિંગ કરવામાં આવ્યું, પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, તોય લોકો પહોંચ્યા અને એ પણ મોબાઈલ સાથે પહોંચ્યા અને ચાચર ચોકમાં રીલ્સ બનાવતા જોવા મળ્યા. સુરક્ષાના નામે માત્ર ને માત્ર મીંડું, શું વિગતો? જે ચોક્કસપણે જણાવવામાં આવે તો જે અંબાજી મંદિર છે તે જગ વિખ્યાત છે અને તે ઝેડ કેટેગરી ધરાવે છે. ત્યારે અંબાજી મંદિરની એક સુરક્ષાને લઈને મોટી ચૂક સામે આવી છે. અંબાજી મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, ત્યારે પણ અનેકો માઈ ભક્તો અને ભક્તો જે ચાચર માતાજીનો જે ચાચર ચોક છે તેમાં ભક્તો પોતાની સેલ્ફીઓ અને રીલ્સ બનાવતા નજરે પડી રહ્યા હતા અને એટલી મોટી સંખ્યામાં મહિલો કેવી રીતે મંદિરમાં પ્રવેશ્યા અને તેના સુરક્ષાને લઈને કેવી રીતનું ચેકિંગ થઈ તે એક અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં અનેકો સુરક્ષાને લઈને સુરક્ષા કર્મીઓ પણ તૈનાત હોય છે અને અનેકો ઉપકરણો પણ સુરક્ષાને લઈને તે ચેકિંગ કરવામાં આવતી હોય છે. છતાં પણ તે અનેકો એટલા મોટી સંખ્યામાં મોબાઈલ આવતા અનેકો વાદ વિવાદ સાથે સુરક્ષાને લઈને એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જી દેવેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ.